नमस्ते वाला विद्यार्थी मित्रों, धोरण 6 विषय विज्ञान, चैप्टर नंबर 8 शरीर नु हलन चलन। तो आपणे छेले शरीर ना हलन चलन विषे प्रस्तावना जोई थी अने थोड़ी माहिती मेळवी थी कि शरीर नु हलन चलन एटले शुं, प्रचलन एटले शुं। पछी कोष्टक नंबर 8.1 जोयुं हतुं, तेमां विविध प्राणीओ, मनुष्य, गाय, पक्षी, कीटको, पछी मच्छरो, माछली, साप वगैरह केवी रीते प्रचलन करे छे अने प्रचलन में क्या अंगनो उपयोग करे छे तेनी माहिती मेळवी थी। हवे पछी प्रचलन नी अलग अलग रीतो आपणे कोष्टक 8.1 में जोयुं छे। तो साप छे ए सरकीने जाय छे, तो सरकीने जाय छे एक जातनी प्रचलन नी रीत छे। पछी मनुष्य छे तो चालीने जाय छे, दोड़ीने जाय छे, पछी कूदका मारीने जाय, अमुक जी हणगडाय होय तो ए प्रचलन ની રીત થઈ। પછી પક્ષી છે તો પક્ષી એ ઉડીને જાય, પછી અમુક પક્ષી જે મોટા વજનદાર હોય, સાહમરૂપ છે તો તે ચાલીને જાય, તો તે તેની પ્રચલન ની એક જાતની રીત થઈ। તો પ્રચલન ની વિવિધ રીતોના ઉદાહરણ આપણે લખીએ। પ્રચલન માટેની રીતોના ઉદાહરણો તો ચાલવું, દોડવું, પછી પક્ષીઓ છે તો કે ઉડવું, સાપ છે એ ફરકીને ચાલે તો એ પણ એક પ્રચલનની રીત જ છે, પછી માછલી છે તો એ તરે છે તો તરે છે એ પણ પ્રચલન ની રીત। પ્રચલન એટલે એક સ્થાને થી બીજા સ્થાને જવું એને પ્રચલન કહેવાય। તો માછલી છે એ તરીને એક સ્થાને થી બીજા સ્થાને જાય એટલે એક જાતની એ પ્રચલન ની રીત થઈ। પછી છલાંગ મારવી એટલે કે કૂદકો મારવો, છલાંગ મારવી, આ બધી પ્રચલન ની રીતોના ઉદાહરણો છે। કોષ્ટક 8.1 પછી તમારી બુકમાં પાના નંબર 67 ઉપર આપેલું છે। તો હવે 5.1 જોઈએ, માનવ શરીર અને તેનું હલન ચલન। તો માનવ શરીરમાં થતું હલન ચલન મેં તમને આની પહેલા પ્રસ્તાવનામાં શું કીધું, એકદમ શાંત થઈને યોગ જેવી સ્થિતિમાં, ધ્યાનની સ્થિતિમાં બેસો તો પછી તમે તમારા શરીરનું નિરીક્ષણ કરો, અવલોકન કરો। તો શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ, જ્યારે શ્વાસ લઈએ ત્યારે ફેફસા ફૂલાય, છાતી ફૂલાય છે, પછી શ્વાસ બહાર કાઢી દે તો છાતી સંકોચાઈ જાય છે, ફેફસા સંકોચાઈ જાય છે, તો એ શરીરનું હલન ચલન થયું। પછી બીજું શું કીધું હતું, તો કે જ્યારે તમે તમારા મિત્રને વળીને જોવો છો એટલે કે પાછળની બાજુ આમ જોવો તો ગરદનનો જે ભાગ છે એ પાછળની બાજુ ફરે છે એટલે ગરદનમાં થતું હલન ચલન। એવા વિવિધ હલન ચલનના ઉદાહરણ તમારી બુકમાં આપેલા છે। પેલું ઉદાહરણ જોઈએ તો કે તમારી સ્કૂલમાં થતી શારીરિક કસરત, એટલે કે જ્યારે તમારી સ્કૂલમાં પીટીનો પીરિયડ હોય, સ્પોર્ટનો પીરિયડ હોય, અથવા કોઈ ફ્રી પીરિયડ દરમિયાન સ્કૂલના મેદાનમાં આપણે વિવિધ રમત કરતા હોય, અથવા પછી કસરત કરાવે, કોઈ ચોક્કસ સમય દરમિયાન કા યોગ કરાવે, એવા ચોક્કસ પ્રવૃત્તિઓ કરાવતા હોય તો એમાં શરીરનું હલન ચલન થાય છે। પછી વિવિધ રમતો દરમિયાન, પીટી અને સ્પોર્ટના પીરિયડ દરમિયાન તમે વિવિધ રમતો રમતા હશો, તો ખો ખો રમો છો ત્યારે બેસીને ઊભા થાવ છો એટલે ઘૂંટણનો ભાગ વળી જાય છે અને પાછા ઊભા થાવ છે એટલે સીધો થઈ જાય છે, તો તે પણ એક જાતનું શરીરનું હલન ચલન કહી શકાય। પછી જ્યારે ક્રિકેટ રમો છો, ક્રિકેટ રમો છો તો બુકમાં કાલ્પનિક વિકેટધારી અને દડો ફેંકવાનું કીધું છે, પણ આપણે સાચેમાં જ્યારે ક્રિકેટ રમતા હોય, ધારો કે સામેની બાજુ વિકેટ છે એટલે કે સ્ટમ્પ આવેલા છે ને ત્યાં તમારે દડો ફેંકવાનો છે, એટલે કે દડો આમ આખો ફેંકો તો આ હાથની છે તે વર્તુળકાર ગતિ થાય છે, ખભાથી હાથની ગતિ આખી વર્તુળકાર ગતિ થાય છે, તો ખભાથી આ હાથનું છે તે પણ શરીરનું હલન ચલન થયું, એટલે કે શરીરના વિવિધ અંગો વિવિધ રીતે હલન ચલન કરે છે। ગરદનનો ભાગ છે તો તે વર્તુળકાર ગતિ કરી શકે નહીં,
કે આખું ગોળ ફેરવવું હોય આપણે ગળાને, તો આમ આખું વાહે 360 અંશ એટલે કે 360 ના ખૂણે આખું ગોળ ફેરવી શકીએ નહીં, એને આપણે મહત્તમ 180 ડિગ્રી કે 90 ડિગ્રીના અંશે ફેરવી શકીએ અને જોઈ શકીએ હાથ છે ત્યારે એને તમે આખો ગોળ ફેરવી શકો. પગ છે તો પગને ઘૂંટણેથી આખો આમ ગોળાકાર ફેરવી શકો. પછી કમરથી ભાગ તમે આખો ગોળાકાર ફેરવી શકો. તો અમુક ભાગ છે એ આખા વર્તુળકાર હલનચલન કરે છે, જ્યારે અમુક ભાગ આખા હલનચલન કરતા નથી. તો તેના માટેનો કોષ્ટક નંબર 8.2 આપેલું છે, કયા ભાગ સંપૂર્ણ રીતે વળે છે, પછી કયા ભાગ અંશત એટલે કે ગરદન છે તો અંશત ફરે છે, પછી કયા ભાગ નમે છે, કયા ભાગ ઉપર ઉઠી શકે છે, પછી કયા ભાગની ગતિ બિલકુલ નથી થતી એટલે કે સ્થિર અને સ્થિર જ રહે છે. તો આપણે એની માહિતી મેળવીએ કોષ્ટક નંબર 8.2 એમાં જોવો જોઈએ. આ વ્યાખ્યા પહેલા તમારી નોટબુકમાં નોંધી લો અને પ્રચલનની વિવિધ રીતોના ઉદાહરણો આને પહેલા તમારે રફુબુકમાં લખવાનું છે, પછી લેક્ચર પૂર્ણ થયા બાદ આને બાકી નોટમાં ઉતારવાનું રહેશે. હવે આપણે કોષ્ટક નંબર 8.2 જોઈએ. કોષ્ટક નંબર 8.2 માં પેલો સ્તંભ એટલે કે પેલી કોલમ છે એમાં શરીરના ભાગ દર્શાવેલા છે. તો પેલો ભાગ આપણે લખીએ, પેલી કોલમ લખીએ શરીરના ભાગો. બીજી કોલમ છે તે હલનચલન માટેની, આખી હલનચલન માટેની દર્શાવેલી છે. ને હલનચલન માં બીજી કોલમ છે એ સંપૂર્ણ ફરે છે કે નહીં, એટલે કે તમારો શરીરનો ભાગ સંપૂર્ણ ગોળ ફરે છે કે નહીં. હાથ છે તો અહીંયા આખો ગોળ ફરે છે, તો એવી રીતના વિવિધ ભાગો અને અહીંયા સંપૂર્ણ ફરે છે કે નહીં. પછી અંશત ફરે છે અથવા વળે છે, બીજી ત્રીજી કોલમ છે તે અંશત. ફરે છે અથવા વળે છે, ચોથી કોલમ છે તે નમે છે એટલે કે તમારી ગરદન છે તો એ નીચેની તરફ નમે છે, બીજા ભાગ છે એ નમે છે એની માટે. પછી પાંચમી કોલમ છે તે ઉપર ઉઠે છે એના માટે, કે ગરદન છે તો એને આપણે ઉપર ઉઠાવી શકીએ. તો આમાં આપણે હા કે ના માં જવાબ જ દેવાના છે, ઉપર ઉઠે છે હા કે ના, નમે છે તો કે હા કે ના, ગતિ બિલકુલ થતી નથી તો એમાં પણ હા કે ના. આવી રીતનું કોષ્ટક આપેલું છે આખું. પછી શરીરના વિવિધ ભાગ દર્શાવેલા છે, એમાં ગરદન છે પેલું ભાગ છે ગરદન. ગરદન એટલે કે આ ગળું હોય એને આપણે ગરદન તરીકે ઓળખીએ.
પહેલું છે ગરદન, તો ગરદન સંપૂર્ણ ફરે એટલે કે સંપૂર્ણ ગોળ ફરી શકે, તો કે ના. પછી અંશતઃ ફરે એટલે કે થોડી ઘણી ફરે છે, આમ થોડીક આપણે ફેરવવી હોય ગરદન ને તો થોડી ઘણી આપણે ફેરવી શકીએ, તો કે આ અંશતઃ ફરે છે. પછી નમે છે એટલે કે નીચેની તરફ આમ નમાવી શકીએ, તો કે હા. પછી ઉપર ઉઠે છે તો કે ગરદન ને આપણે આમ ઉપર ઉઠાવી શકીએ, હા. હવે ગતિ બિલકુલ થતી નથી એટલે કે આપણે ગરદન ને પગની જેમ દોડાવી શકીએ, તો કે ના. અહીંયા લીટો આવશે અથવા ના પણ લખી શકો, ગતિ બિલકુલ થતી નથી. હા હા આવશે ગતિ, હા ગરદન ની ગતિ પગની જેમ બિલકુલ થતી નથી. પછી છે કાંડુ, કાંડુ છે તો આ કાંડુ છે એને આપણે સંપૂર્ણ ફરે છે એટલે કે આને આખું આમ વાહેની બાજુ ફેરવવું હોય કાંડાને તો સંપૂર્ણ ફરે ન ફરે, અમુક લિમિટ લગી જ તે પાછળ જઈ શકે, તો સંપૂર્ણ ફરે છે એમાં ના આવશે. જોઈએ કાંડુ એમાં ના. પછી અંશતઃ ફરે છે અથવા વળે છે એટલે કે થોડું ઘણું ફરે છે અથવા વળે છે, તો કે આ. પછી કાંડું નમે છે આમ નીચેની તરફ, હા. ઉપર ઉઠે છે એટલે કે આમ સંપૂર્ણ ઉપર ઉઠે, તો કે ના, સંપૂર્ણ ઉપર ઉઠી શકે નહીં પણ થોડું ઘણું તો ઉઠે એટલે ઉપર ઉઠે, તો કે હા. પછી ગતિ બિલકુલ થતી નથી તો એમાં હા ઉપર આવે એ જ જવાબ નીચે આવશે. પછી આંગળી છે તો આંગળી એ સંપૂર્ણ ફરી શકે, આમ ગોળાને ફેરવવી હોય આખી, પછી આની પાછળની બાજુ ફેરવવી હોય તો અમુક લિમિટ સુધી ફરી શકે. અહીંયા લખીએ આંગળી સંપૂર્ણ ફરે છે ના, અંશતઃ ફરે છે અંશતઃ વળે છે એટલે કે થોડી ઘણી આમ વળે છે ફરે છે, તો કે હા. પછી નમે છે એટલે કે આંગળીને આપણે નમાવી હોય આમ નીચેની તરફ તો નમી શકે, કાંડું પણ નમી શકે ને આંગળી પણ નમી શકે, તો કે આ. પછી ઉપર ઉઠે છે આંગળીને આપણે આમ ઉપરની બાજુ ઉઠાવી શકીએ, તો સંપૂર્ણ ન ઉઠાવી શકીએ થોડી ઘણી થાય તો ના લખીએ. ગતિ બિલકુલ થતી નથી, આંગળીની ગતિ પગની જેમ મેળમેળે હાલવા માંડે, આ ગતિ બિલકુલ થતી નથી, ન આવી. પછી છે આંગળી પછી આપેલું છે ઘૂંટણ, ઘૂંટણ સંપૂર્ણ ફરે એટલે કે આખું ગોળ ફરી શકે ન ફરી શકે, રોબોટ હોય તો ફરી શકે, માણસનું ઘૂંટણ સંપૂર્ણ ફરી શકે ના. પછી અંશતઃ ફરે એટલે કે ઘૂંટણને આપણે આ કાંડાની જેમ થોડું ઘણું વારવું હોય તો ઘૂંટણ કોઈ ત્યાં ન વળે, પગ વળી શકે પણ ઘૂંટણ વળતું નથી, તો અહીંયા લખું ના. પછી નમે છે એટલે કે ઘૂંટણને આપણે નીચેની બાજુ આમ ઝુકાવવું હોય તો ઝુકાવી શકીએ, તો કે આ નમે છે. પછી ઉપર ઉઠે છે ઘૂંટણને આપણે ઉપર ઉઠાવવું હોય ઉપરની બાજુ તો એ ન થઈ શકે, એમને મજરે આમ ગરદનને આપણે ઉપર ઉઠાવી શકીએ ઘૂંટણને ઉઠાવી શકીએ ના. અને ગતિમાં તો બિલકુલ થતી પગની જેમ દોડતું તો નથી. પછી એડી છે, પગની જે એડી હોય નીચેનો ભાગ છે પગનો એને એડી કહેવાય, ઘૂંટણથી નીચે આપણે આ પગને હલાવી શકીએ તો આ ખૂણાનો ભાગ છે જે ગાંઠ વાળો એને એડી કહેવાય, તો એડી એ સંપૂર્ણ ફરે છે અને આપણે એડીને સંપૂર્ણ ગોળ આમ ગોળ રોબોટની જેમ ફેરવી શકીએ, આમ ઊંધો પગ કરીને સીધો કરી શકીએ, કે ના સંપૂર્ણ ફરતું નથી. અંશતઃ ફરે છે એટલે કે થોડું ઘણું ફરે છે, આમ થોડુંક નીચે કરી શકીએ થોડુંક ઉપર કરી શકીએ, તો કે હા. પછી નમે છે એટલે કે નીચેની બાજુ આપણે એડીને નમાવી હોય તો નમી શકે, એટલે નીચે આમ કાંડાની જેમ જ નમી શકે, તો કે હા. પછી કાંડાની જેમ જ ઉપર ઉઠે છે એડી હે પગની એ ઉપર ઉઠે, તો કે હા ઉપર ઉઠી શકે, ને આમાં ગતિ બિલકુલ થતી નથી, તો કે આ ગતિ એને બિલકુલ થતી
નથી. પછી પગની આંગળી છે, હાથની આંગળી જોઈએ, એમ હવે પગની આંગળી જોઈએ. હાથની આંગળી જોઈ હતી, આપ હવે પગની આંગળી જોઈએ. પગની આંગળી, પગની આંગળી એ સંપૂર્ણ ફરે અને સંપૂર્ણ ગોળ હાથની આંગળીની જેમ ફેરવવી હોય, હાથની આંગળી પણ સંપૂર્ણ ન ફરે અને પગની આંગળી પણ સંપૂર્ણ ફરે નહીં. પછી પગની આંગળી અંશત ફરે, એટલે કે થોડી ઘણી ફરે, તો કે આ પગની આંગળી હાથની જેમ થોડી ઘણી ફરે છે. પછી નમે છે, એટલે પગની આંગળીને આપણે નીચેની બાજુ નમાવી હોય તો આ નમાવી શકે. પછી ઉપર ઉઠે છે, એટલે પગની આંગળી સંપૂર્ણ રીતે આને કેમ આમ ઉપર ઉઠાવી, આ અમુક લિમિટ લગી જ હાથની આંગળી ઉપર ઉઠી શકે, પછી અહીંયા લગી ન અડી શકે. એવી જ રીતના પગની આંગળીને પણ તમે આમ ઉઠાવી શકો અમુક, તો કે ના ન ઉઠી શકે એટલું ફ્લેક્સિબલ હોય ને, ને ગતિ બિલકુલ થતી નથી એમાં એમ. પછી છે પીઠ, પગની આંગળી પછી પીઠનો ભાગ આપેલો છે. પીઠ એટલે કે વાહો, તો પીઠ નો ભાગ છે સંપૂર્ણ ફરે, રોબોટ ની જેમ આખો આમ ગોળ ફેરવવું હોય તો ફરે, ન ફરે. મનુષ્યનો પીઠ નો ભાગ સંપૂર્ણ નથી ફરતો. પછી અંશત ફરે છે અથવા વળે છે, એટલે કે થોડો ઘણો આપણે આમ પાછળ કે આગળની બાજુ ઝુકાવવું હોય તો ઝુકાવી શકીએ, આગળની બાજુ ઝુકાવી શકીએ, પાછળની બાજુ થોડો ઘણો ઝુકાવી શકીએ. પિક્ચરમાં તો સંપૂર્ણપણે ઝુકાવી શકીએ વાહને આગળ, પણ વાસ્તવિક જિંદગી જે આપણે જીવતા હોય એમાં આચેકમાં એટલે કે વાસ્તવમાં આપણે પાછળની બાજુ સંપૂર્ણ રીતે ઝૂકી શકીએ નહીં, પણ અમુક જેના ફ્લેક્સિબલ હોય છે અંગ, બધાય સાંધા ને બધાય અંગ ફ્લેક્સિબલ હોય છે, તે યોગામાં અને અમુક કસરતમાં તમે જોયું હોય છે સંપૂર્ણપણે બે હાથને જમીન પર અડાડી દે છે, એટલે કે પાછળમાં સંપૂર્ણ રીતે નમે અને આગળ પણ સંપૂર્ણ રીતે નમે. તો પીઠમાં નમે છે અંશત ફરે વળે, તો કે હા. પછી નમે છે આગળની બાજુ, તો કે હા. અને ઉપર ઉઠે કે પીઠને આપણે ઝૂકી ગયા પછી આમ નમી ગયા પછી ઉપર ઉઠે, હા. ને પીઠની ગતિ એટલે પગની જેમ પીઠ મેળે મેળે હાલવા માંડતી નથી, એટલે આ હાડની ગતિ બિલકુલ થતી નથી. પછી છે માથું, હવે માથું છે, માથું ને આપણે સંપૂર્ણ ફેરવી શકીએ, ગોળ ગોળ ફેરવી શકીએ રોબોટ ની જેમ, મારે ડાયરેક્ટ એમ નમ અહીંથી વળિયા વગર પાછળની બાજુ હાવ જોવું હોય, હાવ સંપૂર્ણ રીતે 360 અંશના ડિગ્રી એટલે કે આમ વર્તુળકાર ગતિ ફેરવવી હોય, અહીંયા માથું છે એને આમ સંપૂર્ણ રીતે પાછળ ફેરવવું હોય તો ન ફરે. આવી રીતનું માથું છે એને અહીંથી આપણે ગોળામ ગરદનનો ભાગ છે આવી રીતના ગોળાકાર સંપૂર્ણ રીતે ન ફરે, અમુક અંશત એટલે કે અમુક મર્યાદા લિમિટ સુધી સીમા સુધી તમે પાછળ ફેરવી શકો, તો આમાં પણ આવશે માથામાં પણ સંપૂર્ણ ફરે, તો કે ના. પછી અંશત ફરે એટલે કે થોડું ઘણું ફરી શકે અથવા વળે, તો કે અમુક લિમિટ સીમા સુધી જ મર્યાદા સુધી જ વળે તો બહુ વળતું નથી, એટલે કે ના. પછી નમે છે, આ માથું છે ગરદન નહીં, માથું નમી શકીએ, ગરદન તો આમ નીચે નમી શકે, પણ આ માથું એની મેળે હાથની કે કાંડાની જેમ નમી શકે ના. આપણે માથાના ભાગમાં ગરદનને આમ નીચે નમાવી શકીએ છીએ, પણ આ માથાનો એટલે ગરદનની ઉપરનો ભાગ છે આ એને સંપૂર્ણ આગળ નમાવી શકીએ, તો કે ના. પછી ઉપર ઉઠે છે, ગરદનની આ ઉપરનો ભાગ માથાનો મેળે મેળે આમ ઉપર ઉઠે, એટલે કે રોબોટની જેમ આમ સીધું માથું હોય ને આમ આડું થઈ જાય ન થાય, આ છે એ ઉપરની બાજુ સંપૂર્ણ થઈ જાય, તો ગરદનથી કરી શકીએ, પણ ગરદનને આમ કર્યા વગર માથું ઉપરની તરફ ઉઠી શકે નહીં.
માથું અને ગરદન બે અલગ અલગ ભાગ કહેવાય. આ નીચેનો ભાગ છે એને ગરદન કહીએ, ઉપરનો ભાગ છે એને માથું કહીએ. તો ગરદન ને તમે વાળી શકો નીચેની તરફ અને ઉપરની તરફ, પણ આ માથું છે એને આપણે મેળમેળા આમ ઉપરની બાજુ નીચેની બાજુ માથાને ન વાળી શકીએ, ગરદન ને વાળી શકીએ. એટલે ગરદનમાં હા આવશે, માથામાં આવશે ના. માથા પછી છે કોણી. કોણી જે છે હાથની કોણી આપેલી છે, તો કોણી માટે જોઈએ. તો કોણીનો ભાગ છે એ સંપૂર્ણ રીતે ફરે છે. કોણીનો ભાગ આપણે સંપૂર્ણ રીતે ગોળ ગોળ ફેરવવું હોય, આને કોઈ બોલની જેમ ગોળ ફેરવવું હોય તો ફરી શકે ના? ન ફરી શકે. કોણ પછી અંશતઃ ફરે છે, એટલે કે થોડો ઘણો ફરે છે કોણી, તો કે હા. કોણીને આપણે અંશતઃ એટલે થોડું ઘણું અહીંથી વાળવું હોય તો આ કોણીનો ભાગ છે એ વળે છે. પછી નમે છે, કોણી છે એની મેળે આમ નમે છે, માથાની જેમ નમી શકે કોણી, તો કે કોણીનો નમે. પછી કોણી છે એ ઉપર ઉઠે છે, એટલે કે કોણીને આમ ઉપર ઉઠાવી શકીએ આપણે, અમુક મર્યાદા સુધી ઉઠાવી શકીએ, તો કે હા ઉપર ઉઠે છે. માથાની ગતિ બિલકુલ થતી નથી, આપણે આ કોલમ ભૂલી ગયા હતા, તો એમાં આ જ આવે, આ ઉપર લઈ ગયા એમ, આ બધામાં આ જ આવે. પછી કોણીમાં પણ એની ગતિ બિલકુલ થતી નથી, એટલે કે પગની જેમ કોણી મેળે મેળે હાલવા ન માંડે, સિવાય કે ભૂતના પિક્ચર આપણે જોતા હોય તો એમાં પગના ભાગ કોણીના ભાગ ખાલી માથું બધું હાલવા માંડે. પણ વાસ્તવિક જિંદગી એટલે કે સાચી જીવનમાં કોણીનો ભાગ માથું હે શરીર હે કોઈ પણ ભાગ હાલતો નથી. પણ તું પિક્ચર છે ટીવીમાં આપણે જોઈએ કે મેળે મેળે ખાલી માથું હાલતું જાય, ખાલી પગ હાલતા જાય, એ બધું ખોટું હોય. પછી છે ભુજા. ભુજા ભુજા એટલે કે શબ્દ ખભો, ભુજાને ખભો કહેવાય. આપણે વૈજ્ઞાનિક ભાષામાં એને ભુજા કહીએ છીએ. તો ભુજા એટલે કે ખભાને સંપૂર્ણ રીતે પડે, તો આને આપણે આખો ગોળ ફેરવી શકીએ છીએ, એટલે કે ખભાનો ભાગ છે એને સંપૂર્ણ રીતે વર્તુળકાર ગતિ. જ્યારે આપણે ક્રિકેટમાં આમ બોલિંગ કરીએ છીએ તો સંપૂર્ણ ભાગ આને છે આપણે ગોળ ફેરવી શકીએ છીએ, તો એમાં સંપૂર્ણ ફરે છે, તો કે હા. પછી અંશતઃ ફરે છે, એટલે સંપૂર્ણ ફરતો હોય આખો ખભો, તો અંશતઃ એટલે કે થોડો ઘણો તો વળતો જ હોય. પછી નમ્ય છે, ખભાનો ભાગ છે એને આમ નમાવવું હોય તો આ ખભાનો ભાગ એ ખાલી નમી શકે, તો કે હા. પછી ઉપર ઉઠે છે, એટલે કે ખભાનો ભાગ આમ ઉપર ઉઠાવવો હોય તો ઉઠી શકે, તો કે હા. પછી ખભાની ગતિ બિલકુલ થતી નથી, હા. ખભો મેળે મેળે પગની જેમ હાલવા માંડતો નથી. તો ભુજામાં જો બધામાં આ આવી છે, કારણ કે ભુજા એ એટલે કે ખભો એ સંપૂર્ણ રીતે ફરે છે, તો અંશતઃ પણ ફરે. પછી આગળની બાજુ પણ નમી શકે અને ઉપર પણ ઉઠે છે, એટલે કે ઉપરની બાજુ પણ નમી શકે. તો કોષ્ટક નંબર 8.2 ને તમારી પેલા બુકમાં એટલે કે પુસ્તક જે આપેલું છે 67 એમાં ઉતારી લ્યો. પછી લેક્ચર પૂર્ણ થયા બાદ ફેરબુક એટલે કે પાકી નોટમાં આખું કોષ્ટક વ્યવસ્થિત રીતે નામ લખી કોલમ પાણી પેન્સિલથી દોરી અને લખવાનું થશે.
વિદ્યાર્થી મિત્રો, આપણે શરીરના વિવિધ ભાગો વિશે કેવી રીતે હલન ચલન કરે છે, કેવી રીતે ફરે છે, અંશત ફરે છે, ઉપર ઉઠે છે, પછી નમે છે, સંપૂર્ણ ગોળ ફરે છે કે નહીં, તેના વિશે માહિતી મેળવી. હવે પછીના પ્રવૃત્તિ નંબર એક, અને એમાં એક ક્વેશ્ચન આપેલો છે. તમારી પ્રવૃત્તિની પહેલાં એક ક્વેશ્ચન આપેલો છે, તેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. આજે મેં જેટલું કોષ્ટક લખાવ્યું છે એની પહેલાં પ્રચલનની વિવિધ રીતો લખાવી છે, તેને ફેરબુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજો. તો હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય હિન્દ, જય ભારત.